રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો, સવારે ગરમી અને બપોરે ગરમીનો અહેસાસ. જૂનાગઢની મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ તોડી પડે, મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન. રાજકોટ મનપાનો જ 44 કરોડનો વેરો ભરવાનો બાકી, મનપાની તમામ કચેરીઓના વેરા પણ હજુ ભરવાના બાકી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ, ચોથા દિવસે યાત્રા સુરત અને તાપી જિલ્લામાંથી પસાર થશે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીએ સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ભાજપની બીજી યાદી પર અંતિમ મહોર લગાવવામાં આવશે. આંધ્રપ્રદેશમાં ટીડીપી જનસેના સાથે બીજેપીનું ગઠબંધન, નાયડુએ કહ્યું આનાથી રાજ્યને ફાયદો થશે. આજે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી પણ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ પદે કિશોર મકવાણાની પસંદગી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી નિમણૂક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઝમગઢના પ્રવાસે, ઉત્તરપ્રદેશ સહિત દેશના 7 રાજ્યોને 34,676 કરોડ રૂપિયાની 782 વિકાસ પ્રોજેક્ટની ભેટ. આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા, ઇમરાનના ઉમેદવારને 230 મતોથી હરાવ્યા, 8 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે.